गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे विषय विज्ञान मां चैप्टर नंबर 16 ना मोस्ट इम्पोर्टंट क्वेश्चंस आपणे आजे जोईशुं। मित्रों, बोर्ड नी एग्जाम नजीक आवी रही छे अने स्वाभाविक छे के तमे बधा तैयारी मां लागी पण गया हशो, परंतु मित्रों आपणे मजूरी नथी करवानी, हार्ड वर्क नथी करवानुं, परंतु हार्ड वर्क नी जोड़े जोड़े स्मार्ट वर्क पण आपणे एटलुं ज करवानुं छे। અને જે સ્ટુડન્ટ સ્માર્ટ વર્ક પદ્ધતિસર અને બુદ્ધિપૂર્વક જો મહેનત કરશે તો ચોક્કસથી એ પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશે અને સારામાં સારી તૈયારી પણ કરી શકશે। તો મિત્રો, વિષય વિજ્ઞાનની અંદર તમને દરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, સાથે સાથે એમાં વિકલ્પો કેટલા માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને વિસ્તૃત પ્રશ્નો કેટલા માર્ક્સના પૂછાવાના છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, અને સાથે સાથે કયા પ્રશ્નો તમારે વધારે તૈયાર કરવા, કયા ચેપ્ટરને વધારે આપણે ઇમ્પોર્ટન્સ આપવું અને કયા ચેપ્ટરને આપણે ઓપ્શનમાં પણ કાઢી શકીએ એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ। અને એટલા માટે આજે આપણે ચેપ્ટર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન અને આ ચેપ્ટરના આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈશું। હવે ચેપ્ટર 16 નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે કુદરતી સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, આ ચેપ્ટરમાંથી કુલ 5 માર્ક્સનું પૂછાશે, એટલે કે એનો ગુણ એમાંથી 3 ગુણનું પૂછી શકાય, પણ સાથે સાથે વિકલ્પ 2 પૂછાશે અને વિકલ્પ સાથે કુલ 5 માર્ક્સના મિત્રો તમારે પ્રશ્નો પૂછાવાના છે। એટલે આ ચેપ્ટરમાંથી કુલ 5 માર્ક્સનું ઇન શોર્ટ પૂછાશે, બરોબર। હવે એની અંદર 1 ગુણના 1 પ્રશ્ન પૂછાશે, એટલે વિકલ્પો હોય ચાહે ખરા ખોટા ચાહે જોડતા એમ, એટલે 1 માર્ક્સનો 1 પ્રશ્ન આવશે અને 2 ગુણના 2 પ્રશ્ન એટલે કુલ કેટલા થાય, 4 માર્ક્સ, અને આ 1 માર્ક્સ એમ કુલ 4 ને 1 5 એટલે 5 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે, બરોબર મિત્રો। એટલે આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ બનશે, સાથે સાથે આ ચેપ્ટર જે આપણા સાયન્સમાં જેટલા ચેપ્ટરો છે એમાં ચેપ્ટર નંબર 15, 16 આ બધા જ એકદમ ઇઝી છે। જો થોડુંક ધ્યાન આપીએ અને સ્માર્ટ વર્ક કરીએ તો ચોક્કસથી પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ। હવે આ ચેપ્ટરમાંથી તમારે કેટલા પ્રશ્નો તૈયાર કરવાના છે કે આ વખતની બોર્ડની એક્ઝામ માટે કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, તો જુઓ પહેલો પ્રશ્ન છે પર્યાવરણ બચાવવા માટેના રિફ્યુઝ, અંગ્રેજી વર્ડ્સ યાદ રાખજો, રિફ્યુઝ એટલે ના પાડવું, અને બીજો છે રીપર્પસ એટલે કે હેતુ ફેર કરવો, અભિગમ સમજાવો, આ 2 પૂછી શકાય। અથવા તમારે તૈયાર તો બધા કરવાના છે, આપણી પાસે કુલ કેટલા આર છે, 5 આર છે, અને એ 5 આર માંથી તમારે કોઈ પણ 2 આર પૂછાશે, બરોબર। એટલે તમારે 5 આર તૈયાર કરવાના છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ત્યાર પછી બીજા નંબરમાં જોઈએ તો સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે। ત્રીજો પ્રશ્ન જોઈએ તો પર્યાવરણ મિત્ર બનાવવા માટે તમે તમારી ટેવમાં કયું પરિવર્તન લાવી શકો। ચોથા નંબરમાં વન સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, ખાસ તૈયાર કરજો। પાંચમા નંબરમાં વન વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીના 2 ઉદાહરણ આપો, અને છેલ્લો પ્રશ્ન છે ઉર્જાના ઉપયોગ ઘટાડો લાવવા માટે તમે કયા 4 ઉપાયો અજમાવશો। તો આ બધા ખાસ તૈયાર કરજો મિત્રો, કારણ કે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે। હવે વાત રહી આ ટોપિકોની તો બધા જ માટે પાણી બંધો, પાણીનો સંગ્રહ અને નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનો વિહંગાવલોકન, આ બધા જે ટોપિક છે એ આપણા આ વખતની પરીક્ષામાં બોર્ડમાં પૂછાવાના નથી મિત્રો।
એટલે આ બધા ટોપિક કટ કરી દેવામાં આવ્યા છે તો મારી દ્રષ્ટિએ જો અહીંયા 6 જ પ્રશ્નો તમારે આ ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે અને 6 પ્રશ્નો જો તમે તૈયાર કરી નાખ્યા તો 5 માર્ક્સ મિત્રો ઈઝીલી તમે મેળવી શકશો તો મારી દ્રષ્ટિએ આ ખૂબ જ ઈઝી અને ચેપ્ટર ખાસ તૈયાર કરવાનું છે તમારે બરોબર મિત્રો આ પહેલાના વિડિયોની અંદર આપણે ચેપ્ટર 10 ચેપ્ટર 12 ચેપ્ટર 15 ના બધા ચેપ્ટરોના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સના વિડિયો તમે જોયા હશે જો ન જોયા હોય તો તમે ખાસ જોઈ લેજો સાથે સાથે આપણી આ ચેનલ ઉપર એસાઇનમેન્ટ ગાલા ના મેથ્સ ના 6 પેપર ના બધા જ વિભાગોના સોલ્યુશન પણ આપણે કરેલા છે અને સાથે સાથે અત્યારે દરેક ચેપ્ટરની ગોલ્ડન રિવિઝન અત્યારે ચેપ્ટર વાઇઝ વિભાગ એ નું શરૂ છે એટલે જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરજો જેથી કરીને તમે બધા જ વિષયોમાં સરળતાથી સારી રીતે સ્માર્ટ વર્ક કરી અને સારી રીતે તૈયારી કરી શકો તો નેક્સ્ટ વિડીયોમાં પાછા ફરી મળીએ ત્યાં સુધી આ વિડીયો તમે જુઓ બરોબર અને સાથે સાથે મહેનત કરતા ગુડ નાઇટ મિત્રો